હાથરસની બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે તો બીજી તરફ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન અને રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે વિસનગર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યો હતો. હાથરસમાં બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ રોષ જોવા મળી રહ્યું છે. તમામ લોકોની માંગણી છે કે પીડિત પરિવારને ન્યાય મળે અને સરકાર નરાધમોને પકડીને ફાંસીની સજા કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વિસનગર કોંગ્રેસ દ્વારા રેલવે સર્કલથી ટાવર ચોક સુધી રેલી યોજી સ્કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકરોએ હાયરે મોદી હાયરે યોગીના નારા લગાવ્યા, નરેન્દ્ર મોદી અને યોગીના પોસ્ટર સળગાવી વિરોધ કર્યો હતો. આ હાથરસની અંદર જે બનાવ બન્યો એની અંદર જે 19 વર્ષની દીકરીને એની ઉપર પાછળથી બળાત્કાર ગુજારી આ નરાધમોએ એ છોકરીની જીભ કાપી નાખી, કરોડરજ્જુ તોડી નાખી અને એને મારી નાખી અને એના ઘરને પણ એટલું ઘેરી વળ્યા કે જ્યાં મીડિયા પણ ના જઈ શકે એ રીતે એ લોકોને ધમકી આપવા લાગ્યા અને આ છોકરીને જે કૃત્ય કર્યું એ આ નરાધમોને જે રીતે એની જીભ કાપી નાખી, એના કરોડરજ્જુ તોડી નાખી, એ રીતે આ નરાધમોને પણ એમની જીભ કાપી નાખવી જોઈએ, એમના પગ કાપી જવા નાખવા જોઈએ અને જાહેરમાં એમને ફાંસી લટકાવજે, ગોળીઓ મારવી જોઈએ આવા નરાધમોને. થેન્ક યુ. યોગી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. પોલીસે જે રાત્રે 2:30 વાગે આ દીકરીને સ્મશાનમાં જઈ સળગાવી એમના મૃતદેહને એના પરિવારને જોવા પણ ના મળ્યો અને આટલું બધું કૃત્ય આચરી અને આ સરકારે યોગી સરકારે જે કર્યું એ બહુ જ ખોટું કર્યું છે, નિંદનીય છે. અને એક મહિલા તરીકે હું સમજી શકું છું કે મહિલાની પરિસ્થિતિ શું હોય. યોગી સરકાર અને મોદી સરકાર બાપ નથી એટલે એમને ખબર ના પડે કે છોકરીની પરિસ્થિતિ શું હોય. થેન્ક યુ. જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર આ ઘટનામાં કોઈ પણ જાતની પાછીપાની કરવી જોઈએ નહીં, નરાધમોને પકડીને ફાંસીએ ચઢાવી દેવા જોઈએ તેવી માંગ કરી હતી. બીજી તરફ ઘટનાને પગલે દરેક કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેનો ચુકાદો પણ તરત આપી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાથરસની ઘટનામાં નરાધમોને પબ્લિકને સોંપી દેવામાં આવે, જેને લઈ પબ્લિક જ તેનો ન્યાય કરે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે યુપી પોલીસ દ્વારા હાથરસની ઘટનામાં નરાધમોને વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી દેશભરમાં માંગ ઉઠી છે. જિજ્ઞેશ પટેલ, ZSTV, મહેસાણા. અંદર ઉત્તર પ્રદેશની આ યોગી સરકાર, ગુંડાગીર્દી વાળી સરકાર, એના રાજમો હાથરસની અંદર ભારતની દીકરી અને એના ઉપર 4 નરાધમોએ પાશવી અત્યાચાર ગુજારી, બળાત્કાર કરી, દીકરીની જીભ કાપી નાખી અને એની કરોડરજ્જુ તોડી નાખી કે દીકરી હલનચલન કરી ના શકે, આવા પાશવી કૃત્યને અમે બધા સૌ આજે વિસનગર તાલુકાની જનતા એને વખોડી નાખે છે અને આવા બળાત્કારીઓને એને કોંગ્રેસ પણ આ બળાત્કારીઓને ફાંસીની સજા મળે, આનાથી બીજું કંઈ ઓછું ના ખપવું જોઈએ, આવા લોકોને ફાંસીએ લટકાવી દેવા જોઈએ એવી કોંગ્રેસ, વિસનગર કોંગ્રેસ પણ એવી માગણી કરે છે, વિસનગરની જનતા પણ આ માગણી કરે છે કે આવા બળાત્કારીઓને સાથે કોઈ એમની સાથે કોઈ બોછૂટ ન કરાય. યોગી સરકાર જે એમને બચાવી રહી છે, રાહુલજી જ્યારે એમને મળવા માટે અને પ્રિયંકાજી જ્યારે એમને મળવા માટે જાય છે ત્યારે એમના ઉપર એમની ગુંડાગર્દી પોલીસ એ એમના ઉપર હુમલો કરે છે અને હુમલો કરીને રાહુલ ગાંધીને ફેંટ પકડી અને એમને નીચે પાડી દે છે, દંડો પણ મારે છે એમને. આ બધું કૃત્ય ચલાવી લેવાય એમ નથી. આ ગુંડાગર્દીની સામે આજે પ્રજા આખા દેશની અંદર આ મુદ્દે આંદોલન કરી રહી છે અને વિસનગર તાલુકાની અંદર પણ આજે કેન્ડલ માર્ચ કરી આ દીકરીને શ્રદ્ધાંજલિ આપી છે અને માગણી કરીએ છીએ કે આ જે પાશવી કૃત્ય કર્યું છે એ ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ કે જેનો પડઘો પડે અને બીજો કોઈ આ કૃત્ય કરતા અચકાય. થેન્ક યુ. ધન્યવાદ.